શુક્રવારે મળેલી સુરત પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કતારગામના વસ્તા દેવડી રોડની મિલોમાંથી કાર્બનની રશકોરોના કારણે રહીશોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું હોવાની રાવ નખાઈ હતી. બીજા દિવસે જ કેમિકલ યુક્ત રશકણની અસરના લીધે સરદારનગર સોસાયટીની મહિલાએ 2 મહિનાથી શ્વાસ સંબંધિત રોગમાં સપડાઈ હોવાની રાવ સાથે તાકીદે સમસ્યા નિકાલ કરવા માંગ કરી. સુમૂલ ડેરી રોડના રહીશોમાં સ્કીન, આંખની એલર્જી અને અસ્થમાના કેસ વધ્યા છે. કેટલીક ઇન્ડસ્ટ્રીઝની રજકણ અને ધુમાડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્ટેન્ડિંગ સભ્ય દક્ષેશ માવાણીએ કહ્યું છે, કેટલીક મિલની ચીમનીના ફિલ્ટર બદલાતા નથી તેથી આ સમસ્યા વધી રહી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ઘણીવાર તો આંગણામાં પણ બેસી શકાતું નથી, એટલી રજકણોની હવામાં ઉડતી હોય છે. શુક્રવારે મળેલી સુરત પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કતારગામના વસ્તા દેવડી રોડની મિલોમાંથી કાર્બનની રશકોરોના કારણે રહીશોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું હોવાની રાવ નખાઈ હતી. બીજા દિવસે જ કેમિકલ યુક્ત રશકણની અસરના લીધે સરદારનગર સોસાયટીની મહિલાએ 2 મહિનાથી શ્વાસ સંબંધિત રોગમાં સપડાઈ હોવાની રાવ સાથે તાકીદે સમસ્યા નિકાલ કરવા માંગ કરી. સુમૂલ ડેરી રોડના રહીશોમાં સ્કીન, આંખની એલર્જી અને અસ્થમાના કેસ વધ્યા છે. કેટલીક ઇન્ડસ્ટ્રીઝની રજકણ અને ધુમાડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્ટેન્ડિંગ સભ્ય દક્ષેશ માવાણીએ કહ્યું છે, કેટલીક મિલની ચીમનીના ફિલ્ટર બદલાતા નથી તેથી આ સમસ્યા વધી રહી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ઘણીવાર તો આંગણામાં પણ બેસી શકાતું નથી, એટલી રજકણોની હવામાં ઉડતી હોય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.